હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતના ઇતિહાસના થોડાક મહત્ત્વના પ્રશ્નો વિશે. માત્ર 5-1 મિનિટની અંદર 20-એક જેટલા પ્રશ્નો છે કવર કરવાનો પ્રયત્ન કરીશ. અને અગાઉ 4 વિડીયો આવી ગયા છે ને, આ 5મો ભાગ છે. અને હવે જે ક્વેશ્ચન આવશે, 20 પ્રશ્ન આપણે ચર્ચા કરીશું, પરંતુ થોડાક યુનિક ક્વેશ્ચન હશે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, તો ક્વિક રિવિઝન માટે ખૂબ ઉપયોગી બનશે. અને આ સ્પેશિયલી આ વિડીયો છે બિનસચિવાલયની પરીક્ષાને અનુલક્ષીને તૈયાર કરેલો છે. તો પ્લીઝ વધુને વધુ લાઇક કરી સપોર્ટ કરજો. અને અગાઉ મેં તમને કીધેલું હતું કે 2000 જેટલા પ્રશ્ન કવર કરાવીશ અને આગળ જતા પ્રશ્નોની સંખ્યા વધારીશ, પરંતુ મને એવું નથી લાગતું કે હું પ્રશ્નોની સંખ્યા વધારી શકીશ, કેમ કે ટાઈમ ખૂબ જ કન્ઝ્યુમ થઈ જાય છે. એક તો પ્રશ્ન ગોતવા, ઉપરથી ટાઈપ કરવા, આમાં ઘણો બધો ટાઈમ જતો રહે છે, ઉપરથી વિડીયો બનાવો, એડિટિંગ કરવું. તો મને એવું નથી લાગતું કે હું પ્રશ્નની સંખ્યા 20થી વધારી શકીશ. તો પ્લીઝ ખોટી ઉમેદ ન રાખતા અમારી પાસે. તો આવનારા દિવસોમાં તમને ડેઈલી એક વિડીયો મળી જશે કે જેમાં ડેઈલી 20 પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું અને થોડાક યુનિક પ્રશ્નો હશે, બરાબર. તો પ્લીઝ વધુને વધુ લાઇક કરી સપોર્ટ કરજો આ લેક્ચર સિરીઝમાં, અને શેર કરજો તમારા મિત્રો સાથે, સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો, અને બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન, શ્વેતાંબર અને દિગાંબર એ કયા ધર્મના બે અંગો છે? તો શ્વેતાંબર અને દિગાંબર એ છે જૈન ધર્મના અંગો, બરાબર. ત્યારબાદ રાણકી વાવ છે એમાં કુલ કેટલા માળ આવેલા છે? તો રાણકી વાવ છે કોણે બંધાવેલી એનો જવાબ તમારે મને કોમેન્ટમાં દઈ દેવાનો છે, બરાબર. કેટલા માળ આવેલા છે આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, તો યાદ રાખજો 7 માળની છે રાણકી વાવ. કેટલા 7 માળની છે, બરાબર. અને કોણે બંધાવેલી એ તમે મને કોમેન્ટમાં કહેશો. મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો? મૈત્રક વંશનો અંતિમ રાજા હતો શિલાદિત્ય 7મો. હવે ઘણામાં શિલાદિત્ય 8મો પણ કીધું છે, બરાબર. તો જો ઓપ્શનમાં 8મો આપેલો હોય તો 8મો લખવાનો, બાકી 7મો આપેલો હોય તો 7મો લખવાનો. ઘણી બુક તમે જોજો, 5 કે 6 બુક વાંચશો તો એકાદી બે બુકમાં 8 કીધું હશે અને અમુક બુકમાં 7 કીધું હશે, બરાબર. તો જે રીતે ઓપ્શન આપેલા હોય એ રીતે આપણે જવાબ ટીક કરવાનો રહે. ત્યારબાદ રાવણવધના રચયિતા કોણ હતા? રાવણવધ છે આ કૃતિના રચયિતા હતા કવિભટ્ટી. કવિભટ્ટીએ રાવણવધ નામના ગ્રંથની રચના કરી હતી. ત્યારબાદ રાવણવધની રચના છે કયા વંશના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો મૈત્રક વંશના શાસનકાળ દરમિયાન રાવણવધ નામના ગ્રંથની રચના થઈ હતી. માલતી માધવ છે આ કૃતિના રચયિતા કોણ છે? માલતી માધવ નામની કૃતિ લખેલી છે કવિ ભાવભૂતિએ. અષ્ટાંગ હૃદય આના રચયિતા કોણ છે? મહાકવિ વાઘભટ્ટ. વાઘભટ્ટ છે એમણે અષ્ટાંગ હૃદય નામની એક કૃતિ લખેલી છે. ત્યારબાદ મહાવીર ચરિત એના રચયિતા કોણ છે? કવિ ભાવભૂતિ, જેણે મહાવીર ચરિત નામની ગ્રંથની રચના કરી છે. ત્યારબાદ કયો રાજા વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો હતો? ચંદ્રગુપ્ત બીજો છે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાતો હતો. અશોકના શાસનકાળ દરમિયાન કેટલામી બોધસભાનું આયોજન થયું હતું? ત્રીજી બોધસભાનું આયોજન થયું હતું. તો ખાસ નોટ ડાઉન કરજો, ત્રીજી બોધસભા છે ક્યાં ભરાઈ હતી કોને ખબર છે, બરાબર. કોમેન્ટમાં લખજો ત્રીજી બોધસભા છે એનું આયોજન ક્યાં થયેલું હતું. સૌ પ્રથમ બોધસભાનું આયોજન છે કયા રાજાના શાસનકાળ દરમિયાન થયું હતું? સૌ પ્રથમ બોધસભાનું આયોજન અજાતશત્રુના શાસનકાળ દરમિયાન થયેલું હતું. બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો બુદ્ધચરિત છે કોણે લખેલો હતો? અશ્વઘોષ. અશ્વઘોષ દ્વારા બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન એમ બે ભાગો પડ્યા. તો આ કેટલામી બૌદ્ધ સભામાં આ હીનયાન અને મહાયાનમાં વેચાયું? તો ચોથી જે બૌદ્ધ સભા હતી, બરાબર, એમાં બૌદ્ધ ધર્મ બે ભાગમાં વેચાઈ ગયો, એક હીનયાન અને બીજું મહાયાન. મૌર્ય વંશના અંતિમ શાસક કોણ હતું? મૌર્ય વંશના અંતિમ શાસક હતા બૃહદત્ત. મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદત્તની હત્યા કોણે કરી? તો બૃહદત્તની હત્યા કરી હતી પુષ્યમિત્ર શુંગે. અહીંથી શૃંગની શરૂઆત થઈ હતી, બરાબર. તો અંતિમ રાજા હતો બૃહદત્ત, અને કોણે બૃહદત્તને કોણે હરાવ્યો હતો? પુષ્યમિત્ર શુંગે. ભારતના દ્વિતીય અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? કનિષ્ક.
કનિષ્કના સમયમાં પણ એક બોધ સભા થઈ હતી, કેટલામી હતી એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. માંડોવરની બોધ ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે અને કઈ જગ્યાએ? વેરાવળ ખાતે. ભારતમાં શક સંવંતની શરૂઆત ક્યારે થઈ હતી? તો શક સંવંતની શરૂઆત થઈ હતી 1978માં. તો ખાસ યાદ રાખજો, આ એમપી પ્રશ્ન છે, શક સંવંતની શરૂઆત ક્યારે થઈ, પૂછાઈ શકે આવું, તો 1978માં. વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે થઈ? 56માં. બરાબર, શક સંવંતની 78માં અને વિક્રમ સંવંતની કેમાં? 56માં. બરાબર, તો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો શક સંવંતનો પ્રથમ માસ અને અંતિમ માસ કયો છે? શક સંવંતનો પ્રથમ માસ છે ચૈત્ર ગણાય અને અંતિમ માસ કયો ગણાય? ફાગણ. બરાબર, શક સંવંતનો અગેન રિપીટ કરું છું, પ્રથમ માસ છે ચૈત્ર અને અંતિમ માસ કયો ગણાય? ફાગણ. તો આ હતા આજના કુલ 20 પ્રશ્નો. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. લાઈક કરશો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો ની અંદર નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી રજા લઈએ, મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.